दोस्तों आगळ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ જ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડિયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. નંબર 2.8 2.8 માં જો આપણે અલગ અલગ સ્ટેટમેન્ટ આપી દીધા છે એમાંનો પહેલો સ્ટેટમેન્ટ એમ કહે છે કે તમને દોરી અને મીટર પટ્ટી આપેલી છે. દોરી અને મીટર પટ્ટી આપેલ છે તો દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશો? પહેલો જ દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશો? યાદ રાખો, ધારો કે મારી પાસે એક નળાકાર છે તો આપેલી દોરીને હું શું કરીશ? એ નળાકાર પર વીંટી દઈશ. એ દોરીને નળાકાર પર આમ વીંટી દઈશ, એકબીજાની નજીક રહે એ રીતે વીંટી દઈશ. માની લો કે દોરી આ રીતે વીંટાઈ જાય છે, દોરી પૂરી થઈ જાય છે. ધારો કે એલ લંબાઈ માં દોરી પૂરી થઈ જાય છે. ઓકે, એલ લંબાઈ માં દોરી પૂરી થઈ જાય છે અને એના આંટાની સંખ્યા કરી લીધા. 1 2 3 4 5 અપ ટુ આંટાની સંખ્યા કેટલી મળે છે? સંખ્યા કેટલી મળે છે? એન મળે છે. ખ્યાલ આવે છે? તમે દોરીની ડાયરેક્ટ લંબાઈ નથી માપી શકતા. માની લો કે તમે આ દોરીની જાડાઈ છે એના પર આ પ્રમાણે માપ પટ્ટી મૂકી અને અહીંયાથી માપવા જાવ તો કદાચ એટલું એક્યુરેટ માપ આવે નહીં. એટલું એક્યુરેટ માપ ન આવે તો તમે શું કરશો? તો આ અહીંયા હવે માપ પટ્ટી અહીંયા મૂકી દીધી, માપ પટ્ટી મૂકી અને તમે માપી લો છો. ઓકે, અહીંયાથી માપી લો છો. તો આ માપી લીધા પછી દોરીમાં આંટાની સંખ્યા કેટલી મળે? એન. દોરીની લંબાઈ કેટલી મળે છે? એલ. તો દોરીની જાડાઈ કેટલી થશે? તો કે કુલ લંબાઈ ભાગ્યા આંટાની સંખ્યા. બોલો, કુલ લંબાઈ કેટલી મળી? એલ. ને આંટાની સંખ્યા કેટલી મળે છે? એન. આપણને શું મળ્યું? દોરીની તો ડિસ્ક્રિપ્શન માં શું લખીશું? તો કે નળાકાર પર દોરીને એકબીજાની નજીક રહે તેમ વીંટાળીશું. બરાબર, આ લંબાઈ કેટલી લઈશું? એલ લઈશું. આંટાની સંખ્યા એન, તો દોરીની જાડાઈ કુલ લંબાઈ ભાગ્યા આંટાની સંખ્યા, એટલે કેટલી મળશે? એલ અપોન એન મળશે. ઓકે, આપણું બીજું સ્ટેટમેન્ટ છે, એક સ્ક્રુ ગેજમાં પેચ અંતર 1 મિલીમીટર છે અને વર્તુળાકાર સ્કેલ પર 200 વિભાગ છે. શું તમે વિચારી શકો કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા સ્વેચ્છાએ વધારીને સચોટતા વધારી શકાય? બી, પેચ અંતર આપણને આપી દીધું છે કેટલું? 1 મિલીમીટર અને વર્તુળાકાર સ્કેલના આંટાની સંખ્યા 200. સામાન્ય રીતે 100 સ્કેલ 100 આંટા વાળું હોય છે માઇક્રોમીટર સ્ક્રુ, પણ આમાં કેટલા આંટા છે? 200. વિચારો કે 1 ટનમાં 200 આંટા છે, હજુ વધારવા છે, હજુ વધારે સુધી એકદમ નજીક નજીક થઈ જશે ને ઘણા નજીક થશે તો માનવ આંખથી આપણે જોઈ શકતા નથી, કારણ કે આપણી આંખની પણ વિભેદન શક્તિ એક મર્યાદા છે. બરાબર, તો આપણે અહીંયા એવું લખી શકીએ કે હા, આંટાની સંખ્યા વધારીને વિભેદન વધારી શકાય, પરંતુ નાના વિભાગમાં ઓલરેડી 100ની જગ્યાએ 200 આંટા છે, તો નાના વિભાગમાં વધારે આંટા કરતા આંખની વિભેદન મર્યાદાની બહાર
વાંચવામાં મુશ્કેલી પડે છે. બસ આવડી જાય. 200 તો ઓલરેડી છે, એક નાના ટર્ક પર 200 આંટા છે, 200 કાપા છે, 200 ની જગ્યાએ 300 કરો, 400 કરો, તો કેટલા નજીક નજીક થઈ જશે કે આપણે નરી આંખે આમ જોઈ શકીશું નહીં. પછી આપણે કોઈ લેન્સ કે કઈ લેવું પડે, ને જેથી આપણે જે આખરી વિભેદન મર્યાદાની બહાર જતા રહે તો વાંચવામાં શું થાય, મુશ્કેલી પડે છે. હા, એ વાત સાચી છે કે આંટાની સંખ્યા વધારીને વિભેદન વધારી શકાય. ઓકે, પરંતુ જો નાના વિભાગમાં વધારે આંટા કરીએ તો શું થાય, વાંચનની પણ એક મર્યાદા હોય, એ મર્યાદા બહાર જતા રહે તો આપણે વાંચી શકતા નથી. સી, પાતળા ત્રાસના સળિયાને વર્નિયર કેલિપર્સ વડે માપતા ફક્ત 5 અવલોકનોથી મેળવેલું પરિણામ છે, અને ત્યારબાદ કેટલા અવલોકનો લીધા છે, 100 અવલોકનોથી મેળવેલ પરિણામ છે. તો કયું પરિણામ વધુ વિશ્વસનીય હશે? યાદ રાખો, 5 અવલોકનોથી મળેલું પરિણામ મળેલા પરિણામ કરતા 100 અવલોકનોની સરેરાશ લેતા, જે અનિશ્ચિત ત્રુટિ છે, અનિશ્ચિત ત્રુટિ છે, અનિશ્ચિત ત્રુટિ નિવારી શકાય છે. અનિશ્ચિત ત્રુટિ નિવારી શકાય છે, અને આ અનિશ્ચિત ત્રુટિ નિવારી શકાય માટે વધુ અવલોકનો વાળું પરિણામ વધુ વિશ્વસનીય છે. ખ્યાલ આવે? મતલબ 5 અવલોકનો કરતા 100 અવલોકનો વાળું પરિણામ કેવું હશે? વધારે વિશ્વસનીય, કારણ કે એક વખત માઇનસ અને એક વખત પ્લસ બંને દિશાના અવલોકનો નું સરેરાશ લો તો સાચા અવલોકનની નજીક આપણે આવી શકીએ અનિશ્ચિત ત્રુટિમાં. તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલો નંબર 2.8.